ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबा जी ना गीता प्रवचनो अध्याय 70 भाग पहलो साधक नो कार्यक्रम। आपने धीरे धीरे छेड़े पहुंचता जाइए छे। 15 अध्याय मा आपने जीवन नु संपूर्ण शास्त्र जोयो, 16 अध्याय मा एक परिशिष्ट जोयो, માણસના મનમાં અને તેના મનનું પ્રતિબિંબ એવો જે સમાજ છે તે સમાજમાં બે વૃત્તિઓનો અથવા બે સંસ્કૃતિઓનો અથવા બે સંપત્તિઓનો ઝઘડો ચાલી રહ્યો છે। તે પૈકી દૈવી સંપત્તિનો વિકાસ કરવાની શીખ 16 અધ્યાયના પરિશિષ્ટમાં આપણને મળી। આજે 17 અધ્યાયમાં બીજું પરિશિષ્ટ જોવાનું છે। આ અધ્યાયમાં कार्यक्रम योग बताव्यो छे एम एक रीते कही शकाशे। गीता आ अध्याय मा रोजने माटे एक कार्यक्रम सूचवे छे। नित्य क्रियाओ आजना अध्याय मा आपणे जोवानी छे। आपणी वृत्ति प्रसन्न तेमज मोकळी रहे तेम आपणे इच्छता होईए तो आपणे आपणा वर्तन ने बांधी लेवू जोईए। आपणो नित्य कार्यक्रम कोई पण एक चोक्कस नक्की करेली भूमिका परथी चालवो जोईए। તે મર્યાદામાં રહીને તે એક ચોક્કસ કરેલી નિયમિત રીતથી આપણું જીવન ચાલે તો જ મન મોકળું રહી શકે। નદી છૂટથી મોકળાશથી વહે છે પણ તેનો પ્રવાહ બંધાયેલો છે। બંધાયેલો ન હોય તો તે મોકળાપણું તેની સ્વતંત્રતા એળે જાય। જ્ઞાની પુરુષના દાખલા પર આપણે નજર નાખી જોઈએ। સૂર્ય જ્ઞાની પુરુષોનો આચાર્ય છે। ભગવાને સૌથી પહેલા કર્મયોગ સૂરજને શીખવ્યો, પછી સૂર્ય પાસેથી મનુને એટલે વિચાર કરવાવાળા માણસને મળ્યો। સૂર્ય સ્વતંત્ર અને મોકળો છે, તે નિયમિત છે, એ હકીકતમાં જ તેની સ્વતંત્રતાનો સાર છે। ઠરાવેલા ચોક્કસ રસ્તે ફરવા જવાની આપણને ટેવ પડી હોય તો રસ્તા તરફ ધ્યાન ન આપવા છતાં મનમાં વિચાર કરતાં કરતાં આપણે ફરી શકીએ છીએ, એ આપણા અનુભવની વાત છે। ફરવાને માટે આપણે રોજ નવો રસ્તો લઈએ તો બધું ધ્યાન તે રસ્તા ઉપર રોકવું પડે છે, મનને પછી છૂટ રહેતી નથી। સારાંશ, જીવન બોજારૂપ ન લાગતા જીવનમાં આનંદ લાગે તેટલા સારું આપણે આપણા વ્યવહારને બાંધી લેવો જોઈએ। આને સારું આ અધ્યાયમાં ભગવાન કાર્યક્રમ બતાવી રહ્યા છે। આપણે જન્મીએ છીએ ત્યારે 3 સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ। એ 3 સંસ્થાઓનું કામ સારામાં સારી રીતે ચલાવી સંસાર આપણે સુખમય કરીએ તેટલા ખાતર ગીતા કાર્યક્રમ બતાવે છે। આ 3 સંસ્થા કઈ? આપણી આજુબાજુ વિટળાયેલું શરીર એ એક સંસ્થા, આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા, અને જે સમાજમાં આપણે જન્મ્યા તે સમાજ, આપણા જન્મની વાટ જોઈ રહેલા આપણા ભાઈ બહેન, આપણા મા બાપ, આપણી આસપાસના અડોશી પડોશી, એ સૌ ત્રીજી સંસ્થા છે। આ 3 સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ।
ગીતાની એવી ઈચ્છા છે કે આ સંસ્થાઓ આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત પ્રયત્ન કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે તે આપણે અદા કરવું જોઈએ. આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો આપણા પરિચયના હોવા છતાં તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણેય વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણેય સંસ્થા સાર્થક થાય અને આપણું જીવન પણ પ્રસન્ન તેમજ મોકળું રહે. આ અર્થ સમજવાને સારું પહેલા યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ સંસ્થાને આપણે રોજ વાપરીએ છીએ. સૌ માણસ એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા આપણે ગંદી કરી નાખીએ છીએ, અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સૃષ્ટિ સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શું છે? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વર્ષથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ, એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, પૃથ્વીનો કસ તેનો પાછો મેળવી આપ, તેમાં ખેડ કર, સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર. પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધિકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ, તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે, પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાદવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી, એ વાતોની સાથે પ્રત્યક્ષ કંઈક નિર્માણ કરવું એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતીને તે પેદા કરવાનું. કપાસ પકવવો, અનાજ પેદા કરવું, સૂતર કાંતવું, એ બધી પણ યજ્ઞ ક્રિયાઓ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડ્યો તે ભરી કાઢવાની કર્તવ્ય ભાવના એમાં હોવી જોઈએ. આ કંઈ પરોપકાર નથી હો, આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારું જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિત કરવાની છે, તે યજ્ઞ એટલે સેવા છે, પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારું અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો હોય છે. બીજી સંસ્થા માણસનો સમાજ છે. મા બાપ, ગુરુ, મિત્ર એ બધા આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો પ્રયોગ તે દાન છે. દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દુબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે અને કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતા તેની હું જે સેવા કરું તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્ય સમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી,
ધનથી અથવા સાધનથી કરેલી મદદ તે દાન છે। આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે તે આ શરીર। શરીર પણ રોજ રોજ ઘસાય છે। આપણે મન બુદ્ધિ ઇન્દ્રિય એ બધાને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ। આ શરીર રૂપી સંસ્થામાં જે વિકાર જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કહ્યું છે। આમ સૃષ્ટિ સમાજ અને શરીર એ ત્રણેય સંસ્થાનું કામ સારામાં સારી રીતે ચાલે એ રીતે વર્તવાની આપણી ફરજ છે। આપણે યોગ્ય અથવા અયોગ્ય અનેક સંસ્થા ઊભી કરીએ છીએ, પણ આ ત્રણ સંસ્થા આપણી ઊભી કરેલી નથી, તે સ્વભાવતઃ આપણને આવીને મળી છે। એ સંસ્થાઓ કૃત્રિમ નથી। એવી એ ત્રણેય સંસ્થાઓને લાગેલો ઘસારો યજ્ઞ દાન અને તપ સાધન વડે ભરી કાઢવાનો મારે સ્વભાવ પ્રાપ્ત ધર્મ અદા કરવાનો છે। આ પ્રમાણે આપણે વર્તવું હોય તો આપણી જે હશે તે બધી એ શક્તિની એમાં જરૂર પડશે। બીજી વાતો કરવાની વધારાની શક્તિ આપણી પાસે ફાજલ રહેશે નહીં। આ ત્રણ સંસ્થા સુંદર રીતે ચાલે તેટલા ખાતર આપણી બધી એ શક્તિ વાપરવી પડશે। કબીરની માફક આપણે પણ જો કહી શકીએ કે હે ઈશ્વર, તે મને જે ચાદર આપી હતી તે જેવી ને તેવી પાછી આપી, આ હું ચાલ્યો, એ તારી ચાદર બરાબર તપાસી લે, તો કેવડી મોટી સફળતા ગણાય। પણ એવી સફળતા મળે તે માટે યજ્ઞ દાન અને તપનો ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ। યજ્ઞ દાન અને તપ એ ત્રણેમાં આપણે ભેદ જોયો, પણ ખરું જોતાં ભેદ છે નહીં, કારણ કે સૃષ્ટિ સમાજ અને શરીર એ ત્રણ તદ્દન જુદી સંસ્થાઓ નથી। આ સમાજ સૃષ્ટિની બહાર નથી, આ શરીર પણ સૃષ્ટિની બહાર નથી, ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ સંસ્થા બને છે। તેથી જે ઉત્પાદક શ્રમ કરવાનો છે, જે દાન કરવાનું છે અને જે તપ આચરવાનું છે તે બધાયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાશે। ગીતાએ ચોથા અધ્યાયમાં દ્રવ્ય યજ્ઞ તપોયજ્ઞ વગેરે યજ્ઞો કહ્યા છે। ગીતાએ યજ્ઞોનો વિશાળ અર્થ કર્યો છે। આ ત્રણેય સંસ્થાને માટે જે જે સેવા આપણે કરીશું તે સેવા યજ્ઞરૂપ જ હશે। માત્ર એ સેવા નિરપેક્ષ હોય એટલે થયું। આ સેવામાં ફળની અપેક્ષા રાખી શકાશે જ નહીં, કેમ કે ફળ આપણે આગળથી લઈ લીધું છે, પહેલાનું દેવું માથે છે, જે લીધું છે તે પાછું આપવાનું છે। યજ્ઞથી સૃષ્ટિ સંસ્થામાં સામ્યાવસ્થા પ્રાપ્ત થાય છે, દાનથી સમાજમાં સામ્યાવસ્થા પ્રાપ્ત થાય છે અને તપથી શરીરમાં સામ્યાવસ્થા રહે છે। આમ આ ત્રણેય સંસ્થાઓમાં સામ્યાવસ્થા રાખવાને માટેનો આ આખો કાર્યક્રમ છે। એથી શુદ્ધિ થશે, દૂષિત ભાવ નીકળી જશે। આ જે સેવા કરવાની છે તે માટે કંઈક ભોગ પણ લેવો પડશે। ભોગ એ પણ યજ્ઞનું જ એક અંગ છે। આ ભોગને ગીતાએ આહાર કહ્યો છે। આ શરીર રૂપી યંત્રને ખોરાક રૂપી કોલસો પૂરો પાડવો જરૂરી છે। એ આહાર પોતે યજ્ઞ નહીં હોય તો પણ યજ્ઞ પાર પાડવાની ક્રિયાનું એક અંગ છે। તેથી ઉદર ભરણ નોહે જાણી જે યજ્ઞ કર્મ, આ ખાલી પેટ ભરવાનું નથી, એને યજ્ઞ કર્મ જાણ એમ આપણે કહીએ છીએ। બગીચામાંથી ફૂલ વીણી આણી ઈશ્વરને માથે ચડાવ્યા તે તો પૂજા થઈ, પણ ફૂલ ઉગાડવાને માટે બગીચામાં જે મહેનત કરી તે પણ પૂજા છે। યજ્ઞ પૂરો પાડવાને જે જે ક્રિયા કરવી જરૂરી તે એક પ્રકારની પૂજા છે। દેહને આહાર આપીએ તો જ તે કામ આપે। યજ્ઞના સાધન રૂપી થનારા કર્મો તે બધા પણ યજ્ઞ જ છે। ગીતા એ કર્મને તદર્થીય કર્મ, યજ્ઞાર્થ કર્મ એવું નામ આપે છે। આ શરીર
સેવાને માટે હંમેશ ખડું રહે તે માટે હું જે આહુતિ આપું છું તે આહુતિ યજ્ઞરૂપ છે। સેવાર્થ કહેલો આહાર પવિત્ર છે। આ બધી વાતોના મૂળમાં વળી શ્રદ્ધા જોઈએ। સર્વ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે એવો ભાવ જોઈએ। આ ઘણી જ મહત્વની વાત છે। ઈશ્વરાર્પણ બુદ્ધિ સિવાય સેવા મહિતા આવી શકે નહીં। ઈશ્વરાર્પણતાની આ પ્રધાન વસ્તુને વિસરે ચાલે એમ નથી। પણ આપણી ક્રિયાઓ આપણે ઈશ્વરને ક્યારે અર્પણ કરી શકીએ? તે સાત્વિક થાય ત્યારે। આપણા બધા કર્મો જ્યારે સાત્વિક થાય ત્યારે તે ઈશ્વરને અર્પણ કરી શકાય। યજ્ઞ, દાન, તપ બધું સાત્વિક થવું જોઈએ। ક્રિયાઓને સાત્વિક કેમ કરવી તેનું રહસ્ય આપણે 14મા અધ્યાયમાં જોયું। આ અધ્યાયમાં ગીતા તે તત્વનો અમલ શી રીતે કરવો તે બતાવે છે। આ સાત્વિકતાની યોજના કરવામાં ગીતાનો બેવડો ઉદ્દેશ છે। બહારથી યજ્ઞ, દાન, તપની મારી જે વિશ્વ સેવા ચાલે છે તેને જ અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય। સૃષ્ટિની સેવા અને સાધના એ બંનેને માટે બે જુદા જુદા કાર્યક્રમની જરૂર નથી। સાધના અને સેવા મૂળમાં બે જુદી જુદી વસ્તુઓ જ નથી। બંનેને માટે એક જ પ્રયત્ન અને એક જ કર્મ છે। એવું જે કર્મ કર્યું હોય તે આખરે ઈશ્વરને અર્પણ કરવાનું છે। સેવા વત્તા સાધના વત્તા ઈશ્વરાર્પણતા એ યોગ એક જ ક્રિયાથી સધાવો જોઈએ। યજ્ઞ સાત્વિક થાય તે માટે બે વસ્તુની જરૂર છે, નિષ્ફળપણાનો અભાવ અને સકામપણાનો અભાવ। આ બે બાબતો યજ્ઞમાં હોવી જોઈએ। યજ્ઞમાં સકામપણું હોય તો તે રાજસ યજ્ઞ થાય, નિષ્ફળપણું હોય તો તે તામસ યજ્ઞ થાય। 17મા અધ્યાયનો પહેલો ભાગ અહીં પૂર્ણ થયો। ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ। જય જગત। किसका सहारा।